ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પહેલા તો પ્રશ્ન છે કે આજે તમે જુઓ કે ભારતના જે બંધારણમાં આમુખ અને તેના કેટલાક જે આધારસ્તંભો વિશે આપણે આગળના પાઠમાં જોઈ ગયા. પણ પહેલો પ્રશ્ન એ છે કે માનવ હક એટલે શું? અધિકાર એટલે કે વ્યક્તિ જન્મે અને જન્મ થયા પછી જે કે અધિકારો પ્રાપ્ત થાય એને માનવ હક અથવા માનવ અધિકાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વ્યક્તિનો સર્વ ક્ષેત્રે સર્વતોમુખી ક્ષેત્રે વિકાસ થવો જોઈએ. એટલે એ વિકાસ સાધવા માટે મદદરૂપ થાય એટલે એ માટે સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું ચાલુ રહે એ આવશ્યક ગણવામાં આવેલું છે. કે આપણે જાણો છો તમે કે ભારત એક લોકશાહી દેશ છે એટલે એમાં નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવેલા છે એટલે કે માનવ અધિકાર. હવે માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આ એક વાક્યનો પ્રશ્ન જે ખાલી જગ્યા છે અથવા જોડકામાં તો 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બરે એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ જે યુએન એનું જે ટૂંકું નામ છે એટલે કે 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકાર દિવસ એટલે કે અધિકારો જાહેર કરવામાં આવ્યા હતા. અને આના પરથી કે 10 ડિસેમ્બરે એક માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. વિશ્વમાં જોઈએ તો કે કેટલાક વૈશ્વિક ઘોષણાનો એટલે કે વિશ્વના કેટલાક જે દેશોએ એને સ્વીકૃતિ એટલે કે સ્વીકાર કર્યો છે. અને આમ બંધારણ સભાએ પણ માનવ હકને એક ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલે કે માનવ હક માનવી પોતાના મનુષ્ય તરીકે ગૌરવ જાળવી રાખી કેટલાક જે હેતુઓ કરી અને પોતાનું મનુષ્યનું જે અસ્તિત્વ ટકાવી રાખવા માટે એટલે કે માનવી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે રોટી કપડાં મકાન અને આરોગ્ય અને શિક્ષણ આની જરૂર છે, બરાબર? એટલે એ માનવી સમાજમાં પોતે ગૌરવપૂર્વક સન્માનપૂર્વક આ બધા જે અધિકારો પ્રાપ્ત કરી શકે એટલે કે કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો નથી. જાતિ લિંગ ધર્મ કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવ્યો નથી. હવે માનવ હકો, બરાબર? તો માનવ હકો અહીં 6 પ્રાપ્ત થયેલા કયા કયા છે? તો કે સમાનતાનો, સ્વતંત્રતાનો, શોષણ સામેનો, ધાર્મિક સ્વતંત્રતાનો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને છેલ્લું છે બંધારણીય ઈલાજનો હક. હવે આમાંથી ગમે તે એક તુંગમત પરીક્ષા પૂછાઈ શકે, બરાબર? 6માંથી ગમે તે એક તુંગમત પૂછાઈ શકે એટલે તમારે 6 એ 6 તૈયાર છે. એમાં જોઈએ સમાનતાનો હક, તો કે દરેક કાયદા પ્રમાણે દરેકને સમાન ગણવામાં આવેલા છે એટલે દરેક કાયદાનું રક્ષણ એટલે સમાન રક્ષણ અને કાયદાના સમક્ષ આ બંને ખ્યાલોનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કોઈ પણ ભેદભાવ રાખ્યા સિવાય દરેક કાયદા સમાન ગણવામાં આવેલા છે. સ્ત્રી પુરુષ એટલે કે જાતિ લિંગ કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા સિવાય દરેકને સમાન કાયદો આપવા એટલે કે વ્યક્તિ જાતિ જ્ઞાતિ લિંગ જન્મસ્થાન આવક શિક્ષણ નો કોઈ પણ ભેદભાવ રાખવામાં આવતો નથી એટલે કે કાયદાની દ્રષ્ટિએ દરેકને સમાન વ્યવહાર કરવામાં આવેલો છે. કે વડાપ્રધાનથી માંડી પટ્ટાવાળા સુધી એટલે કે નાના કર્મચારીથી માંડી મોટા કર્મ દરેકને એક સમાન ગણવામાં આવે, દરેકને કે સમાનતાનો હક પ્રાપ્ત થયેલો છે એટલે કાયદાના સમાન રક્ષણ જે અર્થ થાય છે. કેટલાક જોઈએ તો કે કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી કે એના પ્રત્યે કોઈ ભેદભાવ દર્શાવવામાં આવ્યો નથી અને એના દ્વારા કોઈ રાજ્ય કોઈ કાયદો ઘડી શકે નહીં એટલે કે દરેક કાયદાનો સમાન એક સરખી રીતે દરેકને કાયદો લાગુ પડવો જોઈએ કોઈ પણ ભેદભાવ રાખ્યા સિવાય. જેમ કે કેટલીક જે દુકાનો છે, નાસ્તાગૃહ છે, મનોરંજનના સ્થળો છે, બરાબર, જાહેર રસ્તાઓ છે, તળાવ છે, કૂવા, આ બધી વપરાશની વપરાશ કરવાની દરેકને સમાન તક આપવા એટલે કે દરેકને સમાન તક કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા સિવાય એમાં કે સ્ત્રી પુરુષ બાળકો અથવા તો કે લિંગના આધારે કોઈ ભેદભાવ ગણી શકાતો નથી. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સામાજિક ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે
કે પછાત વર્ગોની ઉન્નતિ માટે કેટલીક ખાસ જોગવાઈઓ હાથ ધરવામાં આવેલી છે. સમાજમાં તમે જુઓ કે કેટલાક કૃત્રિમ ભેદભાવ રાખવામાં આવતા હોય છે અને એના કારણે કે કેટલાક લોકો લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે કે આ જ્ઞાતિના છે, આ જ્ઞાતિના છે. અત્યારે તો ઘણું બધું ફેરફાર થઈ ગયું છે. પહેલાંના જે સમયમાં ગણે કે પછાત જાતિને કે સમાજથી એ લોકોને દૂર રહે કે ગામની ભાગોળે એમના રહેવાના જે રહેઠાણો રાખવામાં આવતા હતા, એટલે આના કારણે કે આ સમાજ કેટલાક લાભોથી વંચિત રહી જતી અને એ લઘુતા ગ્રંથિથી એ સમાજ પીડાતો હતો. બીજો છે સ્વતંત્રતાનો ભાવ. તો બંધારણમાં ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવેલી છે. તો પહેલાં કે આઝાદી જે પ્રાપ્ત થયા પછી વાણી સ્વતંત્રતા, બરાબર, એટલે કે દરેક પોતાની રીતે વિચારો વ્યક્ત કરી શકે, એટલે કે વાણી અભિવ્યક્તની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. આ પહેલું છે. જો પ્રશ્ન છે પાછો સ્વતંત્રતાના હક્કો કયા કયા છે, આપણે આ પ્રશ્ન મૂળભૂત હક્કો છે 6 છે સમાનતાના, અને આમાં પણ સ્વતંત્રતાના હક્કો કયા કયા છે, તો પહેલાં મેં કહ્યું વાણી અભિવ્યક્તની સ્વતંત્રતા, શાંતિથી શસ્ત્રો વિના કોઈ પણ જાતને કે યુદ્ધ કર્યા સિવાય એકબીજાની સાથે શાંતિથી શસ્ત્રો વગર ભેગા થવાની અને કોઈ પણ પ્રશ્નો તેનો ઉકેલ લાવી સભા રચી, એટલે કે ચર્ચા વિચારણા દ્વારા કે એ પ્રશ્નો ઉકેલી શકતા હોય છે. બીજું મંડળ અને સંરચવા, ત્રીજું છે. પછી કે ભારતના કોઈ પણ સ્થળે પોતે મુક્તપણે હરી ફરી શકે, એટલે આ એક સ્વતંત્રતા આપવામાં આવેલી છે. ગમે તે ભારતના કોઈ પણ રાજ્યમાં કોઈ પણ શહેરમાં પોતે પોતાની રીતે મુક્ત રીતે હરી ફરી શકે છે. ત્યાર પછી કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની સ્થાયી, એટલે કે કોઈ પણ પ્રદેશમાં તેને રહેવાની પણ છૂટ આપવામાં આવેલી છે. ગમે તે ક્ષેત્રે, એટલે કે ગમે તે શહેરમાં ગમે તે રાજ્યમાં જઈ પોતે પોતાની રોજીરોટી મેળવવા કે આર્થિક આવક મેળવવા માટે, એટલે કે વ્યવસાય કામકાજ કરવાની, ધંધો કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એટલે આમ ભારતીય નાગરિકે પોતાના વિચારો અને વર્તન દ્વારા કે અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવેલી છે. એટલે ટૂંકમાં કે ભારતના જે નાગરિકો છે એ નાગરિકો પોતાના વ્યક્તિત્વનો સર્વતોમુખી વિકાસ સાધી શકે દરેક ક્ષેત્રે, કે આઝાદી જે પ્રાપ્ત થઈ તે પહેલાં કે વાણી વિચારની કોઈ સ્વતંત્ર નહોતી, તમે ગમે તેવું જાણતા બોલી શકતા નહોતા, અથવા કે તમે તમારી રીતે જાહેરમાં કંઈ ભાગ ના, એટલે આમ એ સમય કે ત્યાં આપણો વિકાસ ત્યાં અટકી જતો હતો. પણ આઝાદી જે પ્રાપ્ત થયા પછી આપણને સ્વતંત્રતા મળી અને એ સ્વતંત્રતા પછી કે દેશમાં ઉદ્યોગો આર્થિક ક્ષેત્રે વિકાસ વધ્યો છે. ભારતમાં સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, કેટલાક વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, કે એક વિશ્વના જે દેશો સાથે વેપાર વાણિજ્યના ગાઢ સંબંધો વિકસાવવા જોઈએ. તે પહેલાં પણ મેં કહ્યું કે કોઈ પણ દેશ સંપૂર્ણપણે વિકાસથી હોતો નથી, એટલે આના કારણે કે એકબીજા જે દેશને એકબીજાની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે, એટલે વેપાર વાણિજ્યના ક્ષેત્રે કે ગાઢ સંબંધો વિકસાવવા જોઈએ. તાજેતરમાં જોઈએ તો 2009માં બંધારણમાં સુધારા મુજબ 6-14 વર્ષના ઉંમરના તમામ બાળકોને મફત ફરજિયાત શિક્ષણ, એટલે કે પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. જો આ એક વાક્યનો પ્રશ્ન છે કે કઈ ઉંમરના, તો 6-14 વર્ષની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક, એટલે કે મફત અને ફરજિયાત શિક્ષણ, જે પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. હવે આ સમયે કે ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય, એટલે ગુનો, એટલે કે નાની ઉંમરનું જે બાળક હોય એને જો કોઈ ગુનો કરાય તો એ સજાને પાત્ર હોતો નથી, એટલે એને સજા કરી શકાય નહીં, એટલે એકના ગુના માટે એકથી વધારે વ્યક્તિઓ સજા થઈ શકતી નથી. વ્યક્તિ એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરી શકાય નહીં, કે પોતાનું અંગત જીવન તે પોતે જીવન જીવી શકે, એટલે એમાં કોઈ દખલગીરી કરી શકે નહીં. પછી જે શોષણ સામેનો હક, કે આજે તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એ માટે શોષણ વિહીન સમાજ સ્થાપવાનો, સમાજની સ્થાપનાનો મુખ્ય
ઉદ્દેશ બંધારણનો છે, એટલે કે વેટ પ્રથા છે, બાળ મજૂરી વેત, એટલે કે વેટ પ્રથા એટલે કે વધારે મહેનત કરાવે અને વેતન ઓછું આપવામાં આવતું હોય. આ એક વાક્યનો પ્રશ્ન સંકલ્પના ગમે તે કહી શકાય. બરાબર. મનુષ્યનો વેપાર કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે, ગરીબ હોવાને કારણે પોતાના દેહનો વેપાર કરતો હોય છે, શરીરનો વેપાર કરતો હોય છે. બળજબરીથી કે કરવામાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી પ્રતિબંધિત હોય છે, એટલે એના પર પ્રતિબંધ મૂકે. કોઈના પર બળજબરી પૂર્વક કોઈ એના પર કોઈ પ્રકારની મજૂરી કરી શકાય નહીં, એટલે કે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. અને એ શિક્ષાને એટલે કે એ જો ભંગ કરે તો શિક્ષાને પાત્ર ગણવામાં આવતો હોય છે. નાના બાળકો જે છે, આજે તમે જુઓ કે બાળક જેને રમવાની ઉંમર હોય, ભણવાની ઉંમર હોય, એ બાળકને તમે જોતા હશો કે ગેરેજમાં, ત્યાર પછી કેટલી ચાની કેટલી હોય, હોટલો હોય, ત્યાં એ મજૂરી કરતા હોય છે. તો એનું કારણ કે ગરીબીને કારણે, કે ઘરમાં ચાર પાંચ સભ્યો હોય અને આવક ન હોય તો પછી શું કરે, એમના બાળકોને ભણાવવાના બદલે શું કરે છે કે મજૂરી કરવા મોકલતા હોય છે. એટલે બાળ મજૂરી જે પ્રથા છે એ ગુનો ગણવામાં આવેલો છે. હવે તમે જુઓ કે બાળ મજૂરીનું પ્રમાણ ભારતમાં વધારે છે, ખાલી જગ્યાએ. બરાબર. કે બાળ મજૂરીનું પ્રમાણ કે કયા દેશમાં, તો ભારતમાં વધારે છે. બાળક નાનું હોય એને ધમકાવી ડરાવી એની પાસે વધારે કામ કરાવે અને વેતન ઓછું આપે, એટલે કે પગાર એને ઓછો આપે. આમે બાળક લાચાર હોય, નાનું બાળક હોય એટલે એ ડરીને કામ કરતું હોય છે, એટલે એની પાસે કામ વધારે લેવે અને વેતન ઓછું આપતા હોય છે. 14 વર્ષની નીચેની ઉંમરના કોઈ પણ બાળકને જોખમકારક, જો આ કારણ છે ધ્યાન રાખજો, ખાણોમાં, કારખાનામાં કે જોખમ વ્યવસાયમાં, ગેરેજમાં, હોટલમાં, એટલે કે ઘર નોકર તરીકે તેને કામ રાખી શકાય નહીં. જો એ કરે તો કરે અને કરાવે બંને સજાને પાત્ર ગણવામાં આવતું હોય છે. બાળ મજૂરી કરાવે અને કરે તો એ સજાને પાત્ર છે. એટલે આમ રાજ્ય અને જાહેર હેતુ માટે લશ્કરી સેવા, રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવા, એમાં કોઈ ધર્મ, જાતિ, લિંગ કે જ્ઞાતિ કોઈ પણ ભેદભાવ રાખ્યા સિવાય ફરજિયાતપણે વ્યક્તિની પાસે કે સેવા લેવાનો અધિકાર છે. હવે છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. તો દરેક નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા સિવાય પોતે પોતાની ઈચ્છા અનુસાર ધર્મ પાડી શકતો હોય છે. કે ભારત એક લોકશાહી દેશ છે, એટલે પોતાની ઈચ્છા અનુસાર તે ધર્મ પાડી શકે, તે ધર્મનું આચરણ કરી શકતો હોય છે, મનપસંદ પોતાની મનપસંદ ધર્મ પાડી શકતો હોય છે. એટલે એને પ્રસાર પ્રચાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે. હવે ભારતમાં રાજ્યને પોતાની ધર્મ કે રાજ્યના કોઈ ધર્મ સંપ્રદાયના સિદ્ધાંતોના માન્યતાને આધારે ચાલતું નથી. એટલે મેં કહ્યું એ પ્રમાણે કે પોતાની ઈચ્છા અનુસાર ધર્મ કોઈ રાજ્યને કોઈ દખલગીરી કરી શકે નહીં, એનો કોઈ પ્રચાર પણ કરી શકે નહીં, પોતાની ઈચ્છા અનુસાર તે ધર્મ પાડી શકતો હોય છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક. આજે તમે જુઓ કે દેશમાં જુદા જુદા ધર્મના લોકો વસવાટ કરે છે, જુદા જુદી ભાષા સંસ્કૃતિઓ ધરાવતા લોકો વસે છે, એટલે ભારતમાં એક ભાષા, લિપિ અને સંસ્કૃતિની ઓળખ જે છે. એટલે તમે જુઓ કે શૈક્ષણિક સંસ્થામાં રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય એવા ધર્મ, જાતિ, લિંગ એટલે જ્ઞાતિ, ભાષા કોઈ પણ, એટલે કે તમે કોઈ પણ સ્કૂલમાં જાઓ તો તમને એમ ના કે તમે આ ધર્મ તમને પ્રવેશ આપવામાં આવશે નહીં. દરેકને સમાન ગણવામાં આવે, દરેક પોતાની ઈચ્છા અનુસાર, એટલે કે એને શાળાઓમાં, સ્કૂલોમાં પણ કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો નથી. એ પ્રમાણે ચૂંટણીમાં જોઈએ તો ચૂંટણીમાં પણ તમે જુઓ કે ધર્મ, જાતિ, ભાષા પોતાના ધોરણ એટલે મત આપવી, એટલે કે ભારત લોકશાહી દેશ, એટલે કે ચૂંટણીમાં મતદાર પોતાની ઈચ્છા અનુસાર ગમે તેને મત આપી શકતો હોય છે. અને આમ નાગરિક કોઈ પણ વિભાગ પર, સંસ્કૃતિ, ભાષા પર રચાયેલી લઘુમતી અને બહુમતી. તો લઘુમતીની વ્યાખ્યા શું આવશે? બહુમતી. તો લઘુમતીમાંથી જ્યાં કોઈ પણ, આપણે ભારતમાં જુદા જુદા ધર્મના લોકો વસવાટ કરે છે, બરાબર, હિન્દુ છે, મુસ્લિમ છે, જૈન, શીખ, ઈસાઈ, એમાં સૌથી વધારે જે ધર્મના લોકો વસવાટ કરતા, ધારો કે હિન્દુ ધર્મ, તો હિન્દુ ધર્મની સંખ્યા વધારે હોય એ લઘુ બહુમતીમાં ગણી શકાય, જ્યારે એનાથી ઓછી સંખ્યા હોય એ લઘુમતીમાં ગણાતા હોય છે.
એટલે કેટલાક શિષ્યવૃત્તિ, તમે જો શિક્ષણના ક્ષેત્રે જોઈએ તો કેટલાક લોકોને શિષ્યવૃત્તિના લાભોમાં પણ કેટલાક કારણોસર ભેદભાવ રાખે, એટલે કે આમાં પણ કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. લઘુમતી સંસ્થાઓના મિલકતનું ફરજિયાત સંપાદન અને પોતાના હસ્તક લે એ પ્રમાણે ઈચ્છા ધરાવતા હોય, એટલે કે શિક્ષણના ક્ષેત્રે પણ કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો નથી. દરેક માટે શિક્ષણમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે, ધર્મમાં કોઈ ભેદભાવ નથી. છેલ્લું છે બંધારણ ઈલાજનો હક. આજે તમે જુઓ કે દેશમાં ગમે તેટલા કાયદા ઘડવામાં આવે, કેટલીક મૂળભૂત હકની જોગવાઈ કરવામાં આવેલી હોય છે, પણ જો એનો અમલ યોગ્ય રીતે ન થાય તો એ આપણી સ્વતંત્રતાનો સાર ગણાતો નથી. ઘણા બધા નિયમો હોય છે પણ જો એનું પાલન ન થાય તો, એ કહ્યું છે કે મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવેલી છે પણ એનો યોગ્ય રીતે અમલ ન થઈ શકે, બરાબર, અથવા ન થાય તો આપણી સ્વતંત્રતાનો અધિકાર કોઈ રહેતો, એટલે કે એનો કોઈ એનો અર્થ નથી. તો એના માટે કે બંધારણમાં કેટલીક જોગવાઈ હાથ ધરવામાં આવેલી છે અને એ બંધારણમાં કેટલાક મૂળભૂતો છે, જો એનો ભંગ કરવામાં આવે તો સર્વોચ્ચ અદાલત આગળ કે સૌથી વડી અદાલત ગણવામાં આવે, સૌથી મોખરે ઊંચી, બરાબર, સર્વોચ્ચ અદાલતમાં પોતે અધિકારને મૂળભૂત હક તરીકે સ્વીકાર કરવામાં આવેલો છે. એટલે જો એને કોઈ અધિકાર પ્રાપ્ત ન થયો હોય અથવા એને કોઈ ઇનકાર થયો હોય તો પોતે અધિકાર મેળવવા માટે તે ફરિયાદ કરી શકતો હોય છે. અને આમ કેટલાક અદાલત જરૂર લાગે જો ફરિયાદ કરે અને એને જરૂરી લાગે તો એ પ્રકારના યોગ્ય આદેશો, સૂચના કે આજ્ઞાપત્ર, હુકમ કાઢવાની વિશાળ સત્તા બંધારણમાં બક્ષવામાં આવેલી છે. હવે એક વાક્યનો પ્રશ્ન ધ્યાન આપો કે ડૉક્ટર બાબા સાહેબે આપણા 8મા પાઠમાં ભણી ગયા, બરાબર, કે બંધારણ ઘડવામાં આવ્યું તો કોણે ઘડ્યું? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડ્યું. અને એ નામથી તમે પરિચિત છો, એટલે ડૉક્ટર બાબા સાહેબે આંબેડ એટલે કે આ હકને બંધારણનો આત્મા સમાન ગણ્યો છે. પ્રશ્ન છે કે બંધારણીય ઈલાજને હકને શું કહ્યું છે કે બંધારણીય આત્મા તરીકે સમાન કયા હકને? તો બંધારણીય ઈલાજનો હક છે એને બંધારણીય આત્મા સમાન તેને ગણવા, કોણે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે આમાં કે આ બંધારણ બક્ષવામાં આવતા કેટલાક મૂળભૂત હકો નાગરિકો માટે કેટલાક ઉપલબ્ધ કરવામાં આવેલા છે. સરકારે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારે પણ કે સામે મૂળભૂત હકો સામે દરેક નાગરિકો માટે ઉપલબ્ધ જે છે. હવે આ પ્રશ્ન આપણે આખો જોઈએ કે આ મૂળભૂત હકો, બરાબર, હવે આવશે મૂળભૂત ફરજો કઈ કઈ છે. તો મૂળભૂત ફરજોમાં જોઈએ તો કે પ્રાચીન સમયથી લોકો પોતાની ફરજો પ્રત્યે વધારે સભાન હતા, એટલે કે જાગૃત હતા, બરાબર. અને આમ કેટલાક નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા અને એમાં કે નાગરિકોની મૂળભૂત ફરજોમાં 1976માં કે આ બંધારણનો સુધારો કરવામાં આવ્યો, બરાબર, નાગરિકના મૂળભૂત ફરજોનો સમાવેશ 1976માં, એટલે ફરજોનો સમાવેશ 1976માં એ સુધારો કરી અને એ ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો દ્વારા, એટલે કે દેશ પ્રેમ, ત્યાર પછી રાષ્ટ્રભાવના, આ બધા ઉચ્ચ આદર્શ મૂલ્યોનો નાગરિકોને જાગૃતિ લાવી અને રાષ્ટ્રની ઉન્નતિ તેમજ નાગરિકને પ્રતિબદ્ધ કરવાનો હેતુ છે કે દેશની અખંડિતતા તેમજ રાષ્ટ્રીય એકતા, સાર્વભૌમત્વ, રક્ષણ પ્રત્યે દરેક નાગરિકે કોઈ ને કોઈ ક્ષેત્રે યથાયોગ પ્રમાણે દાન કર્યું છે, એટલે કે યોગદાન આપ્યું છે. સમાજમાં જોઈએ તો શાંતિ સલામતી જળવાય, સદભાવના, સંવાદિતા, અવારનવાર જે કોવિ તોફાનો થતા હોય છે, બરાબર, તો એ બધું અટકી શકે એવા પ્રયત્નો કરવામાં આવે છે. અને એ નાગરિકની દેશ એટલે નાગરિકનું, દરેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યે તેનું સ્મરણ, એટલે કે દરેકને ટૂંકમાં કે દેશ પ્રત્યે લાગણી અનુભવી જોઈએ. હવે જોઈએ કે કઈ કઈ ફરજો છે. આ પ્રશ્ન છે એ મૂળભૂત ફરજો, આ પણ પ્રશ્ન છે, આમાંથી ટૂંકમાં ગમે તે કામે મૂળભૂત અથવા તો બે વાક્યનો પ્રશ્ન કે મૂળભૂત હકો કેટલા છે, કાં તો 6 બતાવવાના, બરાબર, આમાંથી ગમે તે ટૂંકમાં. હવે મૂળભૂત ફરજો અહીં લગભગ 11 દર્શાવવામાં આવેલી છે. તો જોઈએ
કે આ બંધારણ જે ગણવામાં આવ્યું છે એ બંધારણનું પાલન કરવું અને બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ સંસ્થાઓ અને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો જોઈએ. બંધારણ મુજબ કે જ્યારે પણ દેશ એટલે કે જ્યારે રાષ્ટ્રગીત ગવાતું હોય અથવા તો એ રાષ્ટ્રધ્વજાનું ક્યારે અપમાન કરવું જોઈએ નહીં, કે આપણે એના પ્રત્યે આદર રાખવો જોઈએ. બીજું કે સ્વાતંત્ર સંગ્રામના કેટલાક વિચારો જે છે એ પ્રેરણાદાયી લઈ એટલે એમાંથી કંઈક પ્રેરણા લઈ સ્વાતંત્ર સંગ્રામના વિચારો જે છે એમાંથી પ્રેરણા લઈ અને એ પ્રમાણે એના આદર્શોનો આદર કરવો અને એ પ્રમાણે વર્તન કરવું જોઈએ. ત્રીજું છે કે ભારતમાં સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરવું અને રક્ષણ કરવું, કે ભારતમાં અખંડિતતા સમર્થન કરવું અને સાર્વભૌમત્વ. બીજું કે જરૂર પડે ત્યારે દેશમાં કોઈ બાહ્ય આક્રમણ થયું હોય બરાબર ત્યારે દેશનું રક્ષણ કરવું, રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું જોઈએ અને ઉત્સાહભેર આ કામગીરી બજાવવી જોઈએ. દરેક નાગરિક વચ્ચે ભાઈચારાની ભાવના વિકસાવવી જોઈએ, કોઈ ભેદભાવ રાખવો નહીં, સર્વધર્મ જ્ઞાતિ ધર્મ દરેકને સમાન ગણી અને દરેક પ્રત્યે ભાઈચારાની ભાવનાને વૃદ્ધિ કરવી જોઈએ. સ્ત્રીઓને કોઈ હાનિ ન પહોંચે એ પ્રમાણે કે વ્યવહાર કરવો જોઈએ સ્ત્રીઓને. આજે કેટલાક જે કાયદા ઘડવામાં આવેલા બરાબર કે સ્ત્રીઓ માનસિક રીતે પરેશાન થતું હોય તો એ પોતે કાનૂની સલાહ લઈ અથવા પોતે પોતાની સ્ત્રીઓને પોતાની રીતે પોતે સેફ રહી શકે એ માટે સરકારે કેટલા કાયદા કર્યા છે અને એ પ્રમાણે અમલ કરવો જોઈએ. રાષ્ટ્રના સમૃદ્ધ અને સમૃદ્ધ સાંસ્કૃતિક કે રાષ્ટ્રમાં આપણે જે સાંસ્કૃતિક વારસાનું જતન કરવું જોઈએ. પર્યાવરણને નુકસાન થતું હોય તો તે અટકાવવું જોઈએ, પર્યાવરણને હાનિ ન પહોંચાડવી જોઈએ. જંગલ છે, નદી છે, સરોવર છે, ત્યાર પછી કેટલાક વન્યજીવો પ્રાણીઓ છે બરાબર, આ કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, ગમે એમ આપણે એને હાનિ પહોંચાડવી જોઈએ નહીં. દરેક સજીવ નાના જીવથી મોટા જીવ પ્રત્યે દયા કરુણા અનુકંપા રાખવી જોઈએ. આજે તમે જુઓ કે અવનવ શોધખોળોને કારણે વૈજ્ઞાનિક અભિગમ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો જોઈએ, જાહેર મિલકતોનું રક્ષણ કરવું જોઈએ, હિંસાનો ત્યાગ કરવો જોઈએ. ઠીક છે, આપણે જાહેર મિલકતો હોય, બાગ બગીચા હોય અથવા કોઈ આપણે ક્યાંક મુસાફરી કરતા હોય, બસ હોય, તો કેટલાક લોકોને ગાર્ડન બગીચામાં બેઠા 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 ઘાસ તોડ્યા જ કરે, તોડ્યા જ કરે એટલે નુકસાન રહે. બસમાં બેઠા હોય તો સીટ સેજ ફાટી હોય તો પણ એને વધારે કરે, પણ એમ નહીં કે એને આપણે એ સાચવી રાખીએ. એટલે જાહેર મિલકતોમાં નુકસાન થતું અટકાવવું જોઈએ. વ્યક્તિગત અથવા સામૂહિક રીતે પુરુષાર્થ અને પુરુષાર્થ માટે શ્રેષ્ઠતા શ્રેષ્ઠમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ અને જેમ બને એમ રાષ્ટ્રની પ્રગતિ અને સિદ્ધિઓના સોપાનો ઉત્તરોત્તર સર કરતા રહેવું જોઈએ. મફત ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ પોતાના પાલ્યને આપવું જોઈએ સરકારે આપણને, કે આ નિયમ 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મળી રહેતું હોય છે બરાબર. સરકારે આ બાળક માટે ઘણા બધા પ્રયાસો કર્યા છે, કે આજે તમે જો કે ભોજન એને જમવાની પણ વ્યવસ્થા કરેલી છે કેટલીક જગ્યાએ બરાબર. એટલે આ શિક્ષણ પોતાના બાળકને પાલ્યાને એટલે કે પોતાના બાળકને મળે એ પોતાના એટલે માતા પિતાની ફરજ રહેતી હોય છે. હવે પ્રશ્ન આવ્યો કે મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું ક્યારે નક્કી કરવામાં આવ્યું, તો ભારતમાં 6 જાન્યુઆરી
વિશે એમાં કેટલીક ફરજો કાનૂની પીઠબળ છે એટલે જો એનું એટલે કે કાનૂની જે કાયદા ઘડવામાં આવે છે જો એનું પાલન ન કરવામાં આવે તો એ સજાની પાત્ર ગણવામાં આવે કે કોઈ પણ કાયદો હોય અને જો એ કાયદાનું આપણે પાલન ન કરી શકીએ તો એ ગુનો ગણી શકાતો હોય છે અને એ સજાની પાત્ર ગણવા કે આપણે એક નાગરિક તરીકે કે આપણી ફરજો જે છે એનું પાલન કરવું જોઈએ અને લોકોને સભાન તરીકે જાગૃતિ લાવવા માટે પ્રયાસો કરવા જોઈએ શિક્ષકોએ પ્રયત્નશીલ બની એટલે કે આ પ્રયાસો કરો સમાજમાં કેટલા જે દૂષણો છે એ દૂષણોને અનિષ્ટો છે એને દૂર કરવા માટે જેમ કે અસ્પૃશ્યતા તો અસ્પૃશ્યતાને સમાજમાં એક કલંક ગણવામાં આવેલું છે સામાજિક કલંક આપણે એક વાક્યનો પ્રશ્ન છે કે અસ્પૃશ્યતા એ સામાજિક કલંક ગણવામાં આવેલું છે એટલે કેટલાક સામાજિક દૂષણો મેં કહ્યા એ પ્રમાણે કે અસ્પૃશ્યતા વેટ પ્રથા બાળમજૂરી સ્ત્રીઓનું શોષણ જાતે સતામણી દહેજ પ્રથા આ બધા સ્ત્રી ભ્રૂણ હત્યા કુરિવાજો અંધશ્રદ્ધા વહેમો નાબૂદ થાય સદંતર નાબૂદ થાય એવી જવાબદારી અને ફરજ નાગરિક તરીકે આપણે એ જોવાની આપણા દરેકની ફરજ છે અને લોકોને જાગૃત કરવા એ આપણે પ્રયાસો કરવા જોઈએ હવે છેલ્લો પ્રશ્ન છે કે રાજનીતિના આપણે જોઈ ગયા મૂળભૂત જોઈ ગયા ફરજો જોઈ ગયા હવે છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તો એમાં કે લગભગ કેટલા કંઈ સિદ્ધાંતો આપવામાં આવેલા છે એમાં સૌથી છે અહીં પાંચ આપવામાં આવેલા છે એમાં આરોગ્યના ક્ષેત્રે કયા કયા તો કે આર્થિક નીતિના ઘડતરમાં કેટલાક મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવેલો છે તો જોઈએ આર્થિક ક્ષેત્રે તો દરેક નાગરિકનું કલ્યાણ થાય શ્રેય સદાય સમાજમાં ભૌતિક સંસાધનો છે એ સંસાધનોની માલિકીનું અંકુશનું વિતરણ કરવું જોઈએ શું કહ્યું છે દરેક નાગરિકનું કલ્યાણ થાય એની પ્રગતિ થાય ભૌતિક સંસાધનો છે એનું માલિકી અને અંકુશનું વિતરણ કરવું બીજું છે સંપત્તિ અને ઉત્પાદનોના એટલે કે સંસાધનો કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં કેન્દ્રીકરણ ન થાય એ અર્થવ્યવસ્થા મુજબ રાજ્ય પ્રયાસ કરી શકે સ્ત્રી અને પુરુષોને સમાન રીતે કામ મળી રહે સમાન વેતન મળે કે આપણે કહ્યું કે કોઈ પણ જાત લિંગનો કોઈ કે સ્ત્રી પુરુષ વચ્ચે કોઈ ભેદભાવ શું કહે કે સ્ત્રી અને પુરુષને સમાન વેતન મળે અને એ પ્રમાણે સમાન એટલે કે સમાન કામ મળી રહે એ રાજ્ય પ્રયાસ કરે છે કામદારોનું સ્થળે તેમનું આરોગ્ય જળવાઈ રહે એ માટે માનવીય પરિસર્જન કરવું જોઈએ સ્ત્રી પુરુષ નાની ઉંમર કે કુમળી વયના બાળકો છે એનું આર્થિક મજબૂરીને કારણે આરોગ્ય કથળતું હોય છે તો એના માટે આરોગ્યપ્રદ સ્થળો જોખમી કાર્યો કરવા ન પડે એ પ્રયત્નો કરવા જોઈએ ઉદ્યોગોના એકમો છે એ એકમોનું સંચાલન કામદારોના સહભાગીમાં રાજ્ય પ્રયાસ કરતું હોય છે બાળકોના આર્થિક વિકાસ એટલે કે આર્થિક લાચારીને કારણે કોઈ પણ ક્ષેત્રે એનું શોષણ ન થાય આગળ મેં તમને કહ્યું કે બાળક નાનું હોય એટલે ગભરા લાચાર હોય છે એટલે એની પાસે કામ વધારે કરાવે અને વેતન ઓછું આપતા હોય છે એટલે એવું શોષણ ન થાય એટલે સ્વતંત્ર સ્વસ્થ રીતે ગૌરવ રીતે સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ માટે જરૂરી છે ત્યાર પછી સ્ત્રીઓને પ્રસૂતિના સમયે જરૂરી રજાઓ એને પૂરી પાડવી જોઈએ જેમ કે કામદાર વીમા યોજના ત્યાર પછી પ્રસૂતિની રજાઓનો ધારો ગ્રેજ્યુટી ધારો વગેરે કાયદાઓનું એમને રક્ષણ મળી રહે ખેતીના ક્ષેત્રે જોઈએ તો કે ખેતી અને પશુપાલન માટે વૈજ્ઞાનિક આધુનિક ઢબે ધોરણે વિકાસ થાય એ વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરવામાં આવેલો છે વાસરડાઓ છે ત્યાર પછી ગાયો છે આ જે પ્રાણીઓ છે ભારવાહક પ્રાણીઓ એ ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે બળદ ગધેડા ગાયોના કતલખાના છે એટલે ટૂંકમાં કે પશુઓના કતલખાનાને અટકાવવા જોઈએ જ્યાં કતલ થતી હોય ત્યાં એને પ્રતિબંધ મૂકવો જોઈએ રાજ્યમાં સૌને ન્યાય મળે સમાન તક મળે નાગરિકને ન્યાય મળવા માટે તકોનો ઇનકાર કરવામાં ન આવે
અને એ માટે મફત કાનૂની સહાય મળી રહે એવો રાજ્ય સરકારે પ્રબંધ કર્યો છે અને કાયદો ઘડ્યો સમાજમાં. પછી છે બીજું સામાજિક. આગળ આપણે જોઈએ આર્થિક. હવે સમાજમાં જોઈએ કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આ લોકો કેટલાક લાભોથી વંચિત રહેતા હોય છે, બરાબર. નબળા વર્ગના લોકો એ લોકો શિક્ષણ ના મેળવી શકે, કેટલાક આર્થિક હિતો તેમને ન મળી શકે. તો એ માટે કે રાજ્ય સરકારે કેટલાક પ્રયાસો કર્યા છે અને એ લોકોને સામાજિક ન્યાય અને શોષણ થતું અટકી શકે અને એને રક્ષણ મળી શકે. પછી છે રાજકીય. તો રાજકીયમાં રાજ્યમાં ગ્રામ પંચાયતની સ્થાપના માટે કેટલાક જરૂરી પગલાં ભરવામાં આવેલા છે. સ્વરાજ્ય એકમ તરીકે કાર્ય કરી શકે છે, એટલે કે એક ગ્રામ પંચાયત હોય ગામડાઓમાં. તમે પહેલાંના જે સમયમાં શું કે કોઈ પણ પ્રશ્નો ઊભો થયો હોય તેનો નિકાલ કરો તો ગ્રામ પંચાયતના સભ્યોમાં એકઠા કરી અને એનો ઉકેલ લાવી શકે. એટલે ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરવા જોઈએ. રાજ્યની સેવાઓ ન્યાયતંત્ર કારોબારી અલગ સ્વતંત્ર પગલાં ભરશે એ માટે નિર્ભર અને નિર્ભય રીતે ન્યાય ચૂકવી. આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી આંતરિક અને આંતરરાષ્ટ્રીય. તો આંતરિક એટલે ભારતના કોઈ પણ રાજ્યમાં, આંતરરાષ્ટ્રીય એટલે દેશ દેશ વચ્ચે, બરાબર. તો આંતરરાષ્ટ્રીય એટલે કે વિશ્વના જે દેશો સાથે શાંતિ સલામતી અને ઉન્નતિ અને રાષ્ટ્રોના વચ્ચે ન્યાય માનપૂર્વક સંબંધો જાળવવા જોઈએ. એટલે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિ લગતી ફરજો પ્રત્યે આદર વધારવા માટે પ્રયત્નો કરવો જોઈએ. શિક્ષણના ક્ષેત્રે જોઈએ તો આગળ જોઈ ગયા એમ કે 14 વર્ષ સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયા 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય સરકારે પ્રયાસો કર્યા છે. અને આમ રાષ્ટ્રીય મહત્વ તરીકે ફરજ કરાયેલા કલાત્મક ઐતિહાસિક સ્મારક ધરાવતા સ્થળો ઇમારતો ત્યાર પછી લૂંટફાટ બગાડ વિકૃતિ સ્થળાંતર નિકાલ આ બધો નાશ થાય અને એને અટકાવવા માટે સરકારે એટલે કે રાજ્ય સરકારેની ફરજ છે. એટલે કે રાજ્ય સરકારે કયા કયા કઈ કઈ ફરજો અદા કરી છે એમાં બધું છે. સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, આરોગ્યના ક્ષેત્રે. હવે આરોગ્યના ક્ષેત્રે જોઈએ તો લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કર્યું છે. એટલે કે આરોગ્ય અને જન સુખાકારી વધારવા માટે પગલાં રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. આરોગ્યના ક્ષેત્રે હાનિકારક એવા કેફી પદાર્થો કે જે નશીલા પદાર્થો છે માનવીના સ્વાસ્થ્યને નુકસાન કરતો હોય છે આજે કેફી પદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને એટલે આ રાજ્ય સરકાર પ્રયાસ કર્યો છે. અને એમાંથી ઔષધિઓના હેતુઓ સિવાય કે જે વન ઔષધિઓ જે છે જે નુકસાન કરતા એના સિવાય માદક જે પ્રેરણા છે નશાયુક્ત પદાર્થો છે એના પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. બીજું દેશના પર્યાવરણનું રક્ષણ થાય એ માટે જરૂરી સુધારા કરવા માટે રાજ્ય પ્રયાસ કરે છે. જંગલો છે, વનસૃષ્ટિ એના રક્ષણ માટે રાજ્ય સરકારે પ્રયાસો કરે છે. કામદારોના કામ સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય કે જે લોકો જે જગ્યાએ કામ કરે છે નાના મોટા કારખાના છે ઉદ્યોગો છે ત્યાં એમનું આરોગ્ય જળવાઈ રહે એવું વાતાવરણ ઊભું કરો એટલે કે એવું વાતાવરણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય સરકારે પ્રયાસો કર્યા છે. નવરાશની પળોમાં સામાજિક સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓ પૂરી પાડી માનસિક રીતે તંદુરસ્ત બક્ષી શકે અને એ માટે મનોરંજનની સુવિધાઓ મળી રહે એ માટે રાજ્ય સરકારે પ્રયાસો કર્યા. તો આપણે જોયું કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કે રાજ્ય સરકારે કયા કયા પ્રયાસો કર્યા તો શિક્ષણના ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે કે રાજ્ય સરકારે ઘણા બધા જે પ્રયાસો કર્યા છે, બરાબર. હવે અહીં આપણે પાઠ પૂરો થઈ જાય છે અને નોટમાં સદ્ય લખી કાઢજો. આમાં મેં કહ્યું આ બધી ટૂંકનોટો છે, બરાબર. 6માંથી ગમે તે પરીક્ષા પૂછાય છે. આગળ મેં કહ્યું માનવ હક એટલે શું એના અધિકારો, પછી છે બે કારણો છે લગભગ વિધાનો છે એમાં કયા કયા તો બંધારણ ઇલાજને હક બંધારણના આઠમા સમાન ગણવામાં આવેલો છે જે અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય એ તમને હું કહું છું, બરાબર. પછી છે શોષણ સમાજની રચના આપણા બંધારણનું મુખ્ય બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે, બરાબર.
અને આટલું તો કઈ એ પ્રમાણે પછી આ પ્રસંગ સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાનું જતન થાય એ આપણે જોવાની ફરજ છે અને વિકલ્પો છે આટલું તમારે નોટમાં સ્વાધ્યાય તમારે લખી કાઢવાનું આભાર